આવી આમ પાછી આવે તો હું પ્રભુનો પ્રભાવ માનું, પણ ભગવાન મને આંખ મળી ગયા પછી તારા દર્શન થયા એ પ્રભુનો પ્રભાવ છે. પગમાં લકવો લાગ્યો, લકવો ચાલ્યો જાય તો હું પ્રભુનો પ્રભાવ માનું. પગ મળ્યા પછી ભગવાન તારા છરી પડતા સંગમાં જઈ શકું છું ને, આ તારો પ્રભાવ છે. પેટ સારું છે, પચાવી શકું છું, એ પ્રભુનો પ્રભાવ નહીં. પણ આ પેટ મળ્યા પછી ભગવાન એ પેટ ઉપર હું કંટ્રોલ કરીને અઠમ કરી શકું છું, એ પ્રભુનો પ્રભાવ. ડગલે ને પગલે તમને કહું, એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ જે લ્યો છો ને, એ પણ કોનો પ્રભાવ છે? તમે સુઈ ગયા પછી સવારે ઉઠો છો ને, એ કોનો પ્રભાવ છે? તમને કોણ ઉઠાડે? મેં ઠેકાણે પૂછ્યું, મને કે ઘરવાળા ઉઠાડે. વ્યવહારથી ઘરવાળા ઉઠાડે છે, નિશ્ચયથી તમારું પુણ્ય, અને એથી વધુ નિશ્ચયમાં ઊંડા ઉતરીએ ને તો પરમાત્માનો પ્રભાવ. નંબર એક, તમારા સ્વભાવને સુધારવા માટે પહેલી કન્ડિશન, પ્રભુના પ્રભાવને સ્વીકારો. નંબર બે, પ્રભુનો પ્રભાવ સ્વીકાર્યા પછી એ પ્રભુને ધન્યવાદ આપો. આપો છો રસ્તા પર, અહીંયા ઉભા હો અને તમારે અમદાવાદ જવું હોય, તમારી પાસે ગાડી નથી, ડ્રાઈવર નથી, અને અચાનક ગાડી આવી અને એને કીધું ક્યાં જવું, અમદાવાદ બેસી જાઉં, તમને મૂકી જાઉં, અને એ તમને મૂકી જાય, આખા દિવસમાં તમે એને કેટલી વાર ધન્યવાદ આપો? જેટલી વાર નહીં, જે મળે ને, કહો કે ભાઈ ઓલા ભાઈ કોઈ ઓળખાણ નહીં, પીછાણ નહીં, અરે છતાં મને ગાડીમાં બેસાડી દીધો, તમે ધન્યવાદ. ગાડીમાં બેઠા છો અને એમાં તમને બારીવાળી સીટ જોઈતી હતી, તમને બારીવાળી સીટ આપે, તમે એને શું આપો છો? ધન્યવાદ. વ્યાખ્યાનમાં તમે આવ્યા, તમારા માટે ટેકાવાળી જગ્યા નથી, કોઈ ભાઈ ઊભા થઈ ગયા કે આવી જાઓ અહીંયા, તમને ટેકાની જરૂર છે, તમને ટેકો લઈ લીધો, તમે એને શું આપો છો? મારે તમને પૂછવું છે, આખી દુનિયાને ધન્યવાદ આપનારા તમે ભગવાનને ધન્યવાદ ક્યારે આપો? થેન્ક યુ કીધું, ભગવાનને ધન્યવાદ આપો છો? ફરિયાદો કરો છો? છોકરો પાસ ન થયો, તમારી માનતા માની ની સીએ માં કેમ ફેલ થયો, પાર્ટી કેમ ઉઠી ગઈ, પૈસા કેમ સલવાઈ ગયા, જ્યારે ને ત્યારે તમે શંખેશ્વર દાદા પાસે ગયા છો ને, ફરિયાદો જ કરી છે. આજે ફરીથી કહું છું, આ સંગ આપણો એવો હોવો જોઈએ, ફરિયાદ કરવા માટે નહીં, શું આપવાના છે ભગવાનને? તમે નમો જીનાનમ પછી બોલજો, ધન્યવાદ પહેલા બોલજો. જે દિવસે મક્સર સુદ પૂનમ ને આપણો સંઘ શંખેશ્વર પહોંચે, શિખર દેખાય, નમો જીનાનમ પછી બોલજો, પેલા શું બોલજો? ભગવાન લાખ લાખ ધન્યવાદ. ફરિયાદ પણ કરી શકાય, ધન્યવાદ પણ કરી શકાય, તમારી મેન્ટાલિટી શું છે એના ઉપર નક્કી. એક માણસ દેરાસર માં ગયો, બહાર આવ્યો, ચપ્પલ ચોરાઈ, ચોરાઈ ગયેલા ચપ્પલ હોવાના કારણે પાછો અંદર ગયો, ભગવાન તારા દર્શન કરવા આવ્યો ને બહાર નીકળ્યો ત્યાં મારા ચપ્પલ ચોરાઈ ગયા, ફરિયા. ઘણા તો એવા હોય ને, ઉપાશ્રયમાં અમે બેઠા હોઈએ અને વ્યાખ્યાનમાં ચોરાઈ ગયો તો અમને કહેવા, મારા સાહેબ ચપ્પલ ગયા, હું શું કરું? ચપ્પલ ની રક્ષા કરવા હું નથી, વોચમેન સમજો અમને. ભગવાનને કહેતો, ભગવાન મારા ચપ્પલ ચોરાઈ ગયા, ભગવાન તો મો. તમને દેવ વધારે ફાવે કે ગુરુ વધારે? હિમાંશુ, દેવની પાસે વધારે જાઓ કે ગુરુ ની પાસે? એને હું હિમાંશુભાઈ ને પૂછું, હિમાંશુ એ સાચે, એટલે આમ 24 કલાકમાં એકવાર કોઈ પણ ગુરુ મહારાજ ને વંદન કરવા જાઓ ખરા, મન થી? ઓકે, દેરાસર જાઓ રોજ, એટલે આવી ગયા આપણે, આપણે આવી ગયા પાછા. આપણે દેવ સાથે વધારે બને કે ગુરુ સાથે? નહીં, જેની સાથે બને ને એની પાસે આપણે ગયા વગર રહીએ જ નહીં. મોદીની સાથે તમારે વધારે પડતું હોય ને તો બે પરમ 20 તારીખે મોદી જો આવવાનું હોય ને, 100% તમે ગયા વગર રહેવાના.
ગેરંટી કહી દઉં તમને કે ગુરુ કરતા તમને દેવ સાથે વધારે પટે છે, એટલા માટે દેવ પહોંચતા નથી, ગુરુ તમારો હાથ પકડે છે, ભગવાન હાથ પકડે છે, તમે ભગવાન નો હાથ પકડો, ભગવાન તમારો હાથ પકડે છે, અને ગુરુ પાસે જાઓ તો કેમ હિમાંશુભાઈ શું ચાલે છે, પૂછે કે ના પૂછે, એટલે જ તમે અમારાથી દૂર રહ્યો છો ને.